दर्शक मित्रों, आज हमें तमने एवा कमनसीब लोकोनी कहानी बतावा जई रह्या छे, जेने जोईने तमे हचमची जशो, तमारा मन मां करुणा जागशे, तमने खूब दुख थशे, अने जो तमे लागणीशील हशो तो तमारा आंखना खूणा भराई जशे। आजनी अमारी कहानी छे संघर्षनी। तमने थशे के जीवन मां संघर्ष तो बधाने करवो पड़े, एमां नवुं शुं छे? तमारो सवाल व्याजबी छे। अस्तित्व टकावा माटे के परिवार चलावा माटे संघर्ष तो बधाज करे छे, पण अमारी आजनी कहानी मृत्यु पछीना अंतिम संस्कार माटेना संघर्षनी छे। मृतदेहने पंचमहाभूतमां विलीन थवा माटेना संघर्षनी छे। आ कहानी नडियाद तालुकाना भगवानपुरा गामनी छे। आ गामनी कमनसीबी ए छे के अहीं पाको रस्तो ज नथी। ગામમાં કોઈનું મૃત્યુ થયું હોય તો મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાઘુઓને રીતસરનો સંઘર્ષ કરવો પડે છે। પથરાળ પગદંડી પરથી પસાર થવું પડે છે। કાંટાળા ઝાડી ઝાખરાઓ વચ્ચેથી નીકળવું પડે છે। કેળસમાં પાણીમાં ચાલવાનું જોખમ ખેડવું પડે છે અને અથાગ પરિશ્રમ અને જબરદસ્ત સંઘર્ષ કરવો પડે છે। એમની સાચી પરિસ્થિતિને શબ્દોમાં વર્ણવી નહીં શકાય, એટલે ચાલો તમે તમારી નરી આંખે જ જોઈ લો મૃત્યુ પછીનો આ સંઘર્ષ। દર્શક મિત્રો, ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં મૃતદેહને અંતિમ ક્રિયા માટે સંઘર્ષ કરવો પડે તો સ્વાભાવિક છે કે વિકાસની વાતો પોકળ લાગે। ગુજરાત મોડલની ચર્ચા જ્યારે દુનિયાભરમાં થતી હોય ત્યારે રાજ્યના એક ગામમાં મોતનો મલાજો પણ ન જળવાય ત્યારે સ્વાભાવિક છે કે વિકાસની વાતો પોકળ લાગે। જે ધરા પર ગાંધી સરદાર જેવા મહાનાયકો પેદા થયા હોય એવા વિરલ ગુજરાતમાં જ્યારે મૃતદેહને સ્મશાને પહોંચાડવા માટે સંઘર્ષ કરવો પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે વિકાસની વાતો પોકળ લાગે। ભગવાનપુરાની સ્થિતિ માટે અમે કોઈને જવાબદાર નથી ઠેરવતા કે કોઈની ઉપર માછલા પણ નથી ધોતા, પણ પ્રત્યેક વ્યક્તિને મૃત્યુ પછી સન્માન મળવું જોઈએ એવી રજૂઆત એક જવાબદાર મીડિયા તરીકે અમે કરી રહ્યા છીએ। અસ્તુ।